જૂનાગઢ ગિરનાર સાધુ સંતો મહંતો દ્વારા દત્તાત્રેય ભગવાનની જયંતિ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આજ રોજ માગસર સુદ પૂનમ હોય અને ગિરનાર ક્ષેત્રના અધિપતિ એવા ગિરનાર પર બિરાજતા બ્રહ્મ વિષ્ણુ મહેશના એક એવા અવતાર ભગવાન ગુરુ દત્તાત્રેયની જયંતિ હોય. ભવનાથ મંદિર ખાતે આવેલ શંભુ પંચદશ નામ અખાડા ખાતે શ્રી દત્તાત્રેય ભગવાનને બગીમાં બિરાજમાન કરી ભવનાથથી શોભાયાત્રા દામોદર કુંડ ખાતે આવી અને ભગવાન દત્તાત્રેયને રેવતી કુંડમાં સ્નાન કરાવી શોભાયાત્રામાં જોડાયેલ રુદ્રેશ્વર જાગીર આશ્રમના મહંત ઇન્દ્ર ભારતી બાપુ, મહાદેવે ગિરિવર બાપુ, હરિહરાનંદ બાપુ, બુદ્ધગીરી બાપુ તેમજ સાધુ સંતોએ સ્નાન કરી ભગવાન રાધા રમણ દેવ બલદેવજીના દર્શન કરી આશીર્વાદ મેળવી શોભાયાત્રા પર ભવનાથ ખાતે પૂર્ણ કરી હતી. ત્યારબાદ ભવનાથ ખાતે દત્ત જયંતિ નિમિત્તે સાધુ સંતોનો ભંડારો યોજાયેલો હતો. ગિરનારના આદિષ્ટા દેવ ગુરુ દત્તાત્રેયની આજે જન્મ જયંતિ, એની અંદર ગિરનારના વરિષ્ઠ સંતો તેમજ ગિરનાર ક્ષેત્રની અંદર જે ગુરુ દત્તાત્રેય મહારાજનું શ્રીપંત દસનામ જૂના અખાડાના ઈષ્ટ દેવતા છે તે ઈષ્ટ દેવતાની આજે એક શોભાયાત્રા, એની અંદર ઉપસ્થિત સર્વે રાજકીય ક્ષેત્રના આગેવાનો, પત્રકાર મિત્રો અને વિવિધ ક્ષેત્રના સર્વે આગેવાનો આજે ગિરનાર ક્ષેત્રની અંદર એક શોભાયાત્રા કાઢી અને દામોદર કુંડની અંદર જેને એક જુલુસ કહેવામાં આવે છે, એ જુલુસનું અહીંયા એક સમર્પિત થયું છે જુલુસ ગુરુ દત્તાત્રેયનું. અને હવે સીધા અહીંયાથી શ્રીપંત દસનામ જૂના અખાડાની અંદર એક ભંડારાનું આયોજન છે, તો એની અંદર ભંડારાની અંદર સર્વે સંતો અને તેમજ સર્વે ભક્તગણો આજે પ્રસાદ લઈ અને પોતાને ધન્યતા અનુભવશે. તેમજ આજે ગિરનારના ગુરુ દત્તાત્રેય પાસે અમે પ્રાર્થના કરીએ કે ગિરનાર ઉપર અને ભારત વર્ષ ઉપર સદાય એની અમિત દ્રષ્ટિ રહે. અસ્તુ, ઓમ નમો નારાયણ, જય હિન્દ. બાપુ આજે સ્નાન કરે દત્તાત્રેયની પ્રતિમાને, દત્તાત્રેયની પ્રતિમાને પ્રભુ, અમારી એક અખાડાની એક પ્રણાલિકા હોય છે કે પહેલાં જે અખાડાના ઈષ્ટો હોય એને સ્નાન કરાવવામાં આવે ને પછી સાધુ સંતો સ્નાન કરે છે. પરેશભાઈ બુધ ભટ્ટી સાથે કેટીવી ન્યૂઝ ગુજરાતી જૂનાગઢ.